બહાર લારીઓ ઉપર મળતી ચાટ આપણા બધાની ફેવરેટ હોય છે અને ચાટનો જે ઓરિજિનલ ટેસ્ટ હોય ને એની ચટણીઓથી જ આવતો હોય છે જો ચટણીઓ ટેસ્ટી હોય ને તો ચાટ ટેસ્ટી જ લાગે છે તો આજે આપણે આપણા ગુરુકુળમાં ચાટની જે ત્રણ બેઝિક ચટણીઓ હોય છે ને એ બનાવવાના છે એ પણ લારીવાળાની સિક્રેટ રેસિપી સાથે બનાવીશું જેથી તમારી પણ ચાટ ઘરે જ એકદમ બહાર જેટલી જ ટેસ્ટી બને તો ચાલો ફટાફટથી રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ જય મહેતાજી ફ્રેન્ડ હું અપેક્ષા ચૌહાણ તમારું સ્વાગત કરું છું મારા ફૂડ ગુરુકુળમાં સૌથી પહેલા તો આપણે લસણની ચટણી બનાવી લઈએ એના માટે એક મિક્સર જારમાં અહીંયા મેં આખો એક મોટો ફીંડલો લસણનો લીધો છે આ પચીસથી થી ત્રીસ કડી જેટલું લસણ છે એમાં આપણે એક રંગ જેટલું અહીંયા મેં એકદમ પાક્કું એવું ટમેટું બીજ સાથે જ લીધું છે એ નાખી દઈશું અહીંયા ટમેટો આપણો એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે આ ચટણી મેં અમારા એરિયાના એક પ્રખ્યાત ચાટવાળા છે ને એની પાસેથી શીખી હતી અને આ ચટણી ખરેખરમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અહીંયા ટમેટાના લીધે લસણનો જે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર હશે ને એ પણ થોડો ઓછો થઈ જતો હોય છે એમાં આપણે દોઢ ચમચી જેટલું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એ નાખી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે તો હવે આપણે આને જરૂર જણાય તો એકથી બે ચમચી જેટલું એમાં પાણી નાખીએ આપણે એકદમ એની સ્મૂધ પેસ્ટ થાય ને એવી આપણે ચટણી બનાવી લેવાની છે તો અહીંયા આપણી સૌથી પહેલી એવી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવે છે ઘણી બધી જગ્યાએ આ જ ચટણીને એ લોકો લાઈવ ઢોકળા સાથે પણ સર્વ કરતા હોય છે લગ્ન પ્રસંગમાં પણ આ ચટણી લાઈવ ઢોકળા સાથે સર્વ થતી હોય છે તો અહીંયા આપણી સૌથી પહેલી એવી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે આપણી બીજી ચટણી બનાવી લઈએ જે છે ગ્રીન ચટણી એના માટે એક મિક્સર જારમાં અહીંયા મેં ચાર નંગ જેટલા લીલા મરચાં લીધા છે તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો એમાં આપણે અડધો કપ જેટલો ફૂદીનો નાખી દઈશું બે ચમચી જેટલા એમાં દાળિયા નાખવાના છે અને અહીંયા અમે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક ચમચી જેટલી અહીંયા અમે વરિયાળી લીધી છે વરિયાળીનો આ ચટણીમાં એકદમ સરસ અને સાયલન્ટ ફ્લેવર આવશે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું એક જેટલું અહીંયા અમે લવિંગ લીધું છે આ પણ આપણું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે અહીંયા વરિયાળી અને લવિંગના લીધે આપણા ચટણીનો ટેસ્ટ તો વધી જશે પણ ખબર પણ નહીં પડે કે આપણે અંદર વરિયાળી અને લવિંગ નાખેલા છે એમાં આપણે ચાર રંગ જેટલા મરિયા એક ચમચી જેટલો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અડધા લીંબુનો અહીંયા મેં રસ લીધો છે એ નાખી દઈશું અને અડધી ચમચી જેટલું ફક્ત આપણે તેલ નાખવાનું છે જેથી આપણી ચટણી કાઢી ના પડી જાય અને એમાં આપણે અહીંયા મેં બે કપ જેટલા ધાણાને આ રીતે ડાળખા સાથે લઈ લીધા છે ડાળખાની સરસ ફ્લેવર આવે છે એટલે ડાળખા નહીં કાઢી નાખવાના અને મેં સરસ પાણીથી ધોઈ લીધા છે એ આપણે નાખી દઈશું અને અહીંયા મેં ત્રણથી ચાર જેટલા બરફના ટુકડા લીધા છે એ નાખી દઈશું આ રીતે બરફ નાખીને ચટણીને વાટશો ને તો આપણી ચટણી કાઢી નહીં પડી જાય એનો કલર બહુ સરસ આવશે અને હવા આપણે આને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ વાટી લઈએ તો અહીંયા આપણી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો એકદમ લીલો કલર જ આવે છે તો અહીંયા આપણી ગ્રીન ચટણી બનીને પણ રેડી થઈ ગઈ છે હવે આપણે આપણી ત્રીજી ચટણી બનાવી લઈએ જે છે ખજૂર આમલીની ચટણી એના માટે અહીંયા મેં એક કૂકર લઈ લીધું છે અને અહીંયા મેં બસો ગ્રામ જેટલી ખજૂરને એના ઠળિયા કાઢીને આ રીતે પાણીથી ધોઈ લીધી છે એ લઈ લઈશું કપમાં માપવા જઈએ તો આ દોઢ કપ જેટલી ખજૂર છે અને સો ગ્રામ જેટલી આંબલીને પણ મેં એના બીયા કાઢીને પાણીથી ધોઈ લીધી છે એ નાખી દઈએ કપમાં માપવા જઈએ તો આ પોણો કપ જેટલી આંબલી છે આપણે જેટલી ખજૂર લઈએ ને એના કરતાં અડધા પ્રમાણમાં આપણે આંબલી લેવાની હોય છે અને અહીંયા મેં પોણો કપ જેટલો ગોળ લીધો છે એ નાખી દઈશું વજનમાં આ બસો ગ્રામ જેટલો ગોળ છે એટલે આપણે જેટલી ખજૂર લીધી હોય એટલો જ ગોળ અને એના કરતાં અડધા પ્રમાણમાં આપણે આંબલી લેવાની હોય છે અને એમાં આપણે એક કપ જેટલું પાણી નાખી કુકરને બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ થાય ને એટલું આપણે આને થવા દઈશું જો અહીંયા આપણું કુકર ઠંડુ થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ અને હવે આપણે આમાં એક કપ જેટલું પાણી નાખીએ એની સરસ સ્મૂધ પેસ્ટ થાય ને એટલું એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું તો અહીંયા આપણી ખજૂર આંબલીની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે મેં આ રીતે મોટા કાણાવાળી એક ચાયણી લીધી છે અને નીચે વાટકો મૂકી દીધો છે તો આપણે આ પેસ્ટને ગાળી લઈશું એટલે એમાં જે રેશાનો એવો ભાગ હોય ને બધો નીકળી જાય એકદમ નાના નાના કાણા હોય ને એવી ગણી પણ નહીં લેવાની નહીં તો આપણી પેસ્ટ સરસ રીતે ગળાશે નહીં અને આ રીતે હું સહેજ સહેજ ચમચાથી એને દબાવીને બધી પેસ્ટ સરસ રીતે ગાળી લઈશ જો અહીંયા આપણી પેસ્ટ સરસ ગળાઈ ગઈ છે અને આ રીતે ઉપર સરસ આ રીતના રેસા રહી ગયા છે હું નીચે પણ જે પેસ્ટ ચોટી હોય ને એ ચમચાથી લઈ લઈશ તો અહીંયા આપણી ખજૂર આંબળીની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે આપણે આને પેનમાં લઈ લઈશું અત્યારે આપણે આ ચટણીને સ્ટોર કરવાની છે એટલે હું એને વધારે પાતળી નહીં બનાવું આપણે થીક જ ચટણી બનાવીશું અને આપણે જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે એને બહાર નીકાળી ફ્રીજરમાંથી થોડા પ્રમાણમાં પાણી નાખી તમે એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો અત્યારે હું એમાં અડધોથી પોણો કપ જેટલું પાણી એડ કરી રહી છું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ એમાં એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલો સંચર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર્થ ચમચી જેટલો અહીંયા મેં સૂટનો પાવડર નાખ્યો છે એના લીધે આપણી ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલો અહીંયા શેકેલા જીરોનો પાવડર હું એડ કરી રહ્યો છું આ બંને તમે જરૂરથી નાખજો એના લીધે ખજૂર આંબલીની ચટણીનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે બધું જ સરસ રીતે મિક્સ કરી આપણે આ ચટણીને બેથી ત્રણ મિનિટ જેટલું સરસ ઉકળવા દઈશું અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું અને તમે બહાર જો ચાટ ખાતી વખતે કોઈ દિવસ નોટિસ કર્યો ને તે ચટણીમાં થોડીક શાઇન હોય છે એ શાઇન માટે આપણે છેલ્લે એમાં બે ચમચી જેટલો અહીંયા મેં દળેલી ખાંડ એડ કરી છે દળેલી ખાંડના લીધે આ ચટણીમાં શાઇન તો આવે જ છે પણ સાથે સાથે ચટણીનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણી ખજૂર આંબલીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે આને આપણે એકથી બે કલાક જેવું ઠંડુ થવા દઈશું પછી જ આપણે આને સ્ટોર કરવાની છે તો અહીંયા આપણી કોઈપણ ચાટના સ્વાદને અનેક ગણો વધારી દે ને એવી ત્રણ પ્રકારની આપણી જે બેઝિક ચટણીઓ છે એ બનીને રેડી થઈ ગઈ છે આ ચટણી જો તમારી પાસે રેડી ફ્રીઝરમાં સ્ટોર કરેલી પડી હોય ને તો તમે ગમે ત્યારે ફટાફટથી કોઈપણ ચાટ બનાવીને એને એન્જોય કરી શકો છો હવે આને સ્ટોર કેવી રીતે કરવાનું એ પણ હું તમને બતાવી દઉં એના માટે આ રીતે પ્લાસ્ટિકની કોઈ નાની ડબ્બી અથવા તો આ રીતે કાચના ઝારમાં પણ તમે એને સ્ટોર કરી શકો છો પણ ફક્ત એક વારમાં આપણને ઉપયોગમાં આવતી હોય ને એટલી ચટણી જ આપણે સ્ટોર કરવાની એટલે કે લસણની ચટણી ઓછી ઉપયોગમાં આવતી હોય ચાટમાં એટલે આપણે નાની નાની ડબ્બીઓ અલગ અલગ એકવારમાં ઉપયોગમાં આવે ને એટલી સ્ટોર કરવાની અને ખજૂર આંબલીની ચટણી વધારે ઉપયોગમાં આવતી હોય તો એના મોટા ઝારમાં પણ એક વારમાં ઉપયોગમાં લઈ શકાય ને એટલી જ સ્ટોર કરવાની એટલે આ રીતે હું આ ચટણી એક સાથે બનાવી અલગ અલગ ઝારમાં એને સ્ટોર કરી લઉં છું અને જ્યારે ચાટ આપણે બનાવી હોય ત્યારે એ ઝાર કાઢી અને એને એકાદ કલાક બહાર રહેવા દે નોર્મલ ટેમ્પરેચર પર આવે એટલે આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ પણ એકવાર જે તમે ઝાર બહાર નીકાળો ને એ પાછો ફ્રીઝરમાં નહીં મૂકવાનો કારણ કે જો તમે આને એક સાથે મોટા કન્ટેનરમાં ભરી સ્ટોર કરી દેશો અને પાછો એ કન્ટેનર બહાર કાઢી જેટલી ચટણી ઉપયોગમાં લેવાય એટલી લઈ અને પાછી જો એને ફ્રીજ કરશો ને તો એનો સ્વાદ અને કલર તો બદલાય જ જશે પણ એ ચટણી જલ્દીથી ખરાબ થઈ જતી હોય છે ને આ રીતે જો તમે અલગ અલગ એને સ્ટોર કરશો ને તો આ ચટણીઓને તમે લગભગ ચારેક મહિના સુધી ફ્રીજરમાં સાચવી શકો છો અને આ જે ખજૂર આંબલીની ચટણી છે ને એને તો છ મહિના સુધી કાંઈ જ નથી થતું તો આજનો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય ને તો એને એક લાઇક ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી